આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી. વીરપુર તાલુકામાં પંચાયત હસ્તકની 139 પ્રાથમિક શાળા પૈકી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3 પ્રાથમિક શાળા નજીકમાં આવેલી સરકારી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. 3 પ્રાથમિક શાળા મર્જ થતાં સરપ્લસ થયેલા 6 શિક્ષકોને અન્ય શાળાઓમાં ખાલી જગ્યાઓ પર સમાવી લેવામાં આવ્યા છે. જોકે પ્રાથમિક શાળા મર્જ થતાં કેટલાક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના 62 જેટલા ગામોમાં આવેલી 139 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1-8 સુધી વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી સરકારી શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા હોવા સાથે કારમી મોંઘવારી વચ્ચે ગરીબ મધ્યમ વર્ગીય ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારી શિક્ષણને તરછોડીને શહેરની ખાનગી શાળાઓમાં મોંઘા દાંત અભ્યાસ તરફ વળી રહ્યા છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં દિન પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર દ્વારા 10 ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સરકારી જિલ્લાની પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓને નજીકમાં આવેલી શાળાઓમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21માં જિલ્લા પંચાયત હસ્તકની વરધરા, હાંડિયા, નવા મુવાડા કુલ 3 શાળા નજીકમાં આવેલી શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. 3 પ્રાથમિક શાળા મર્જ થતાં 6 શિક્ષકો સરપ્લસ બન્યા હતા અને આ ફાજલ બનેલા શિક્ષકોને અન્યત્ર મર્જ થયેલી શાળામાં તથા શિક્ષકોની ખાલી જગ્યા ઉપર સમાવી લેવામાં આવ્યા છે. સરકારી શાળા મર્જ થવાથી ઘટના સરકારી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાની સાથે સાથે શિક્ષણના વ્યાપારીકરણની ચાડી ખાય છે. વાલીઓ સહિત બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. વાલીઓને કારમી મોંઘવારીમાં પોતાના બાળકોને મર્જ થયેલી નજીકની શાળામાં મોકલવાનું મુશ્કેલ બનતા રાજપુરા, નવા મુવાડા ગામના વાલીઓએ તેમજ વિદ્યાર્થીઓ નારાજગી સાથે ધ્રુસકે ધ્રુસકે રડી વિરોધ ઉઠાવ્યો હતો, પણ વાલીઓનો વિરોધ કારગત નીવડ્યો ન હતો. બ્યુરો રિપોર્ટ, સત્યડી ન્યૂઝ, વીરપુર, મહીસાગર. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.